નમસ્તે ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે ભેળ બનાવીશું. ભેળ બનાવવા માટે જોઈશે 1 કપ સેવ મમરા સાથે તળેલા શિંગદાણા, 2 કપ તીખી લીલી ચટણી, 2 કપ ખજૂર આંબલીની ચટણી, 1 બાફેલું બટેટું, 1 ડુંગળી બારીક સમારેલી, 2 ચમચી લાલ મરચાં પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે થોડી કોથમીર, થોડા દાડમના દાણા. ભેળ બનાવવા સૌ પહેલાં 1 બાઉલમાં સેવ મમરા શિંગદાણાવાળા લઈશું. ત્યારબાદ તેમાં બાફીને છૂંદો કરેલા બટેટાને ઉમેરી દઈશું, સાથે લાલ અને લીલી ચટણીને પણ ઉમેરી દઈશું. થોડું મીઠું, લાલ મરચું પણ નાખી દઈશું. હવે આ મિશ્રણને હાથ વડે સારી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ આ મિશ્રણને 1 પ્લેટમાં લઈશું. પછી તેના પર લાલ ખજૂર આંબલી ચટણી અને લીલી ચટણી નાખીશું. પછી સમારેલી ડુંગળીને પણ નાખી દઈશું. તમે આ ભેળમાં પૂરીના ટુકડાનો પણ ઉપયોગ કરી શકો છો અને લસણની ચટણી પણ નાખી શકો છો. ત્યારબાદ તેના પર દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરીશું. આ ભેળ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ બને છે અને તેનો નાસ્તામાં પણ ઉપયોગ કરી શકો છો. જુઓ, આપણી ચટપટી ટેસ્ટી ભેળ બનીને તૈયાર છે. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો. મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ચેનલના નામની બાજુમાં આવેલ બેલ આઇકન ક્લિક કરી ઓલ સિલેક્ટ કરવું, જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ.